યોગી સોમનાથ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર અને જસા બારડે ઉમેદવારી પત્ર ભર્યું તો ઉના કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશે પણ શુભ મુહૂર્તમાં ફોર્મ રજૂ કર્યું છે. ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જસા બારડે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. જસા બારડે ફોર્મ ભરતા પહેલા વેરાવળમાં વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ વેરાવળ પ્રાંત કચેરી ખાતેથી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જસા બારડ સામે કોંગ્રેસે યુવા નેતા વિમલ ચુડાસમાની ટિકિટ આપી છે. જે સવાલના જવાબમાં જસાભાઈએ કહ્યું હતું કે હજુ હું યુવાન જ છું. ને કોંગ્રેસ એક ઉમેદવાર તો ગમે તેને ઘણી ગઢ મથામ કોંગ્રેસની સ્થિતિ તમે જોવો છો કે આખો એક દિવસ રહ્યો કોઈ પણ પોતે ટિકિટો ફાઇનલ કરી ન શકી અને આખી તોડફોડ આખા ગુજરાતમાં તમે ખડભડાટ્યો છે. અહીંયા યુવાન બધા યુવાન જ છે, હું પણ યુવાન જ છું. મારી જાત જ્યાં સુધી તાકાતથી કામ કરવાની શક્તિ છે અને દાદાની પ્રેરણા છે ત્યાં લગાન અમે જે ફોર્મ રજૂ કર્યું, જે ઉમેદવાર આવે એના વિશે ઉમેદવાર વિશે મારે બિલકુલ કહેવું નથી. લુવાણા બોર્ડિંગમાં એક સંમેલનના રૂપમાં બહોળી સંખ્યામાં જેની સંખ્યા 8-10 હજાર ઓછામાં ઓછો લોકો હશે એની હાજરીમાં અમે એક સંમેલન કર્યું. સંમેલન કર્યા પછી અમે રેલીના રૂપમાં કાયદાની જોગવાઈ પ્રમાણે 100 મીટર દૂર અમારી રેલી સમાપ્ત કરી. તલાલા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે વેરાવળ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું. ગોવિંદભાઈ પરમાર વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે વેરાવળ પહોંચ્યા હતા. ગોવિંદભાઈએ ફોર્મ રજૂ કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તલાલા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં વેરાવળ મુકામે ચૂંટણી અધિકારી સમક્ષ આજે મારું ફોર્મ રજૂ કર્યું છે અને 91 તલાલા વિધાનસભાના ઉમેદવાર તરીકે મારું ફોર્મ રજૂ કરેલ છે. ચોક્કસ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો ઉપર મને ભરોસો છે કે અમે ચોક્કસ આ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ગાંધીનગર મોકલશું. ઉના બેઠક પરથી કોંગી ધારાસભ્ય પૂજાભાઈ વંશને કોંગ્રેસે ફરી રિપીટ કર્યા છે. પૂજાભાઈ વંશે બપોરે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પૂજાભાઈ વંશ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.